भरूच जिल्लाना नेत्रंग खाते रेलवे तंत्र द्वारा करवामां आवेला डिमोलिशन थी अनेक परिवारो बेघर बनता खुला आकाश नीचे रहेवा माटे मजबूर बन्या छे। रेलवे मंत्रालय द्वारा नेत्रंग रेलवे ट्रेक नी आजूबाजूनी रेलवे नी जमीन उपर आवेला मकानोनुं डिमोलिशन करता 368 जेटला परिवारो बेघर बन्या छे। आ परिवारोने वैकल्पिक व्यवस्था आप्या वगर ज डिमोलिशन करी देवाता तेओनी हालत कफोड़ी बनी जवा पामी छे। आंगे विविध राजकीय पक्षना अग्रणीओ द्वारा बेघर बनेला परिवारोनुं पुनःस्थापन करावामां आवे तेवी मांगणी करवामां आवी रही छे। 45 વર્ષથી વસવાટ કરીને રહું છું અને રેલવે સ્ટેશન વિસ્તારની જે જગ્યા બતાવવામાં આવી છે રેલવે ખાતા તરફથી, એ ખરેખર જ્યુડિશિયલ કોર્ટમાં રેલવે આ કેસ હારી ગઈ હતી અને મેં એના અનુસંધાનમાં હાઈકોર્ટમાં પણ ગયેલા છે। બીજા અહીંયા લગભગ 350 મકાન આવેલા છે। 31 તારીખના આજે સવારના 10:30 વાગ્યાના ટાઈમમાં માનનીય સંસદ મનસુખભાઈ વસાવા સાહેબ તાલુકા પંચાયતમાં ગામની વેદના સાંભળવા માટે આવેલા હતા। મનસુખભાઈને મેં ઠોસ અમારી રજૂઆતો કરી, જે નિર્દોષ નિરાધાર જેમની પાસે કોઈ રહેવાનું ખાવાનું પીવાની કોઈ વ્યવસ્થાઓ નથી, રેલવેને તંત્રને 30 તારીખ માટે અમે ગયેલા અને સમજાયા કે સાહેબ અમે SSC બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, રમજાનનો પવિત્ર માસ પણ આવે છે, તો તમે અમને 1.5 મહિનાની મુદત આપો। છતાં રેલવે અમને કોઈ પણ જાતનું અમને સાંભળ્યા વગર અને કોઈ પણ જાતની અમને સહકાર ના આપીને આ બરજબરજી આ રેલવેને આ જગ્યાઓ જે મારી કરી છે એને રેલવેવાળાએ ખોટી દાદાગીરી કરીને એને તોડી પાડેલી છે, એટલી અમારી આ વેદના છે। મનસુખભાઈ વસાવા સાહેબને અમે લોકોએ બધી રજૂઆત કરી છે, મનસુખભાઈ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આ જગ્યાઓ જે કંઈ છે, જે પણ તમારી સાથે ઘટના બની છે, એના માટે હું રેલવે મંત્રીને સરકારમાં રજૂઆત કરીને તમારું ઘટતું કરી આપ્યું છે, એવું અમને આશ્વાસન આપ્યું છે। તે બદલ મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ, એટલી જ અમારી જાહેરમાં અપીલ છે। ઓકે, મારું નામ આશીષ કુમાર યોગેશભાઈ પટેલ, હું નેત્રંગ ગામનો રહેવાસી અને ગઈકાલ રોજ મારું મકાન પણ આ મકાનોમાંની અંદર તોડવામાં આવ્યું। આજે આ મકાનો અમારા 53 પેઢીથી અમારા બાપના બાપ કહેવાય ને કે દાદા લોકોના આ મકાનો હતા, તે બી વેચાણ કરારથી અમે આ મકાનો લીધેલા હતા અને મકાનો અમારા હતા। એ મકાનોને ગઈકાલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ધારાસભ્યો કે હાઈકોર્ટ કે એના દ્વારા રજૂઆત થઈ હશે અને એ મકાનો લોકોને નોટિસ, એવું કહે છે કે નોટિસ આપી, પરંતુ કોઈ પણ જાતની જાણ કર્યા વગર બુલડોઝર ઘર સામાન સાથે કાલે ફેરવી કાઢવામાં આવ્યું। લોકોને પાણી પીવા માટે પણ લોકોને ટાઈમ આપવામાં આવ્યો નથી, એ રીતે આખા બધા સામાનો એમના ઘર વખડીના બધા ઘર સાથે એમના તોડી નાખવામાં આવ્યા। આજે આ ઘર લોકોના ઈંટ રેતી અને કપચીથી નથી બન્યા, લોકોનું મકાન એ ઘરના લોકોના ભેગા થઈ, 5 વ્યક્તિના ભેગા થઈ લોકોના પ્રેમભાવ અને એનાથી આ મકાન બન્યું હોય, આજે લોકોના સપનાઓ તૂટી ગયા છે, વર્ષોના બાપ દાદાઓના સપના તૂટી ગયા છે, આજે લોકો છોકરાઓ રોડ પર રઝળતા થઈ ગયા છે, આજે 250 મકાનની ઉપર મકાનો તૂટ્યા છે અને આજે 750 થી 1000 લોકો આજે રોડ પર વિશ્રામ કરી રહ્યા છે। ગઈકાલે લોકોને ખાવા પીવાના ફાફા પડી રહ્યા હતા, આટલા ભર તાપની અંદર, ભર તડકાની અંદર અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, છોકરાઓ ઘરની બહાર લોકો બાળકો વાંચવા બેઠા છે અને વાંચીને આજે પરીક્ષા આપે છે, તડકામાં આ લોકો આવું કરી રહ્યા છે। આવું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમનું સપનું છે કે ગરીબોને ઘર હોવા જોઈએ, લોકો ઘર દીઠ હોવું જોઈએ, ગરીબોનું મકાન હોવું જોઈએ, પરંતુ મને એવું લાગી ગયું છે કે આ સપનાઓ તૂટી ગયા છે લોકોને। તમારે જો લોકોના મકાન તોડવા હતા તો તમારે લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી હતી, લોકોને ઘરના ઘર આપવા હતા, ત્યાર પછી તમારે એ લોકોની જમવાની વ્યવસ્થા સગવડ કરવી હતી અને એનો કોઈ વ્યવસ્થિત વિકલ્પ તમારે રજૂઆત કરી અને ત્યાર પછી લોકોના સપનાઓ નહોતા તોડવાના, તમે લોકોના સપના તોડ્યા છે, લોકો સાથે રમત રમી છે। કાલે કોઈ પણ ધારાસભ્ય, કોઈ પણ વ્યક્તિ, ગામનો સરપંચ, કોઈ તાલુકા પંચાયત સભ્ય, કોઈ જિલ્લા પંચાયત સભ્ય અહીંયા હાજર નહીં હતા, શું કામ તમારે હાજર નહીં હતા તો તમારે સત્તામાં બેસવાની કોઈ એ નથી, સત્તામાં શું કામ બેઠા છો તમે, સત્તામાં બેઠા છો તો તમારે અહીંયા આવવાનું છે। લોકોના સપના તૂટ્યા છે, લોકો ઘરે ભસી ખાઈને મરવા તૈયાર થઈ ગયા છે, લોકો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા છે,
લોકો રડી રહ્યા છે, લોકોના અંદરથી કારજામાંથી નીકળે છે, રડવું આવે છે. એમની હાય લેશો તો ક્યાં જશો તમે? ગરીબ છે, અરે અમીરો કરોડોની બિલ્ડિંગો બાંધીને બેઠા છે ને, એમના ઘરો જઈને તોડો પચાવીને. બરાબર, ગેરકાયદેસર જ્યાં હોય ને ત્યાં તોડીને બતાવો. તમારામાં તાકાત હોય તો ગરીબોનું શું તમે એ કરો છો? ગરીબોનું શોષણ થાય છે, ના કરો. આ બધી વસ્તુ સરકાર અત્યારે લોકોની ઉપર કરવેરા, પેટ્રોલનો ભાવ, દરેક વસ્તુ વધારી રહી છે. શું કે ગરીબોનું કલ્યાણ, ગરીબોનું કલ્યાણ? આ ગરીબોનું કલ્યાણ છે? આ ગરીબોનું કલ્યાણ નથી, આ માનવ જાતનો વિકાસની સામે અન્યાય છે. આ અન્યાય સામે હું લડત લડીશ, અને ગામના લોકોને હું અપીલ કરું છું કે સંપ રાખીને લડત લડો, કારણ કે તમારા સપનાઓ એ સપના છે, સપનાઓને કદી તૂટવા ના દો. ખૂબ ખૂબ આભાર.